જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલનો વિરોધ થયો. ખીજડીયામાં ચાલુ કાર્યક્રમે લોકોએ વિરોધ કર્યો. ગઈકાલે સપડા ગામમાં પણ વિરોધ થયો હતો. સ્થાનિકો દ્વારા વિરોધ અંગે રાઘવજી પટેલ દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે આ અંગે કોઈ મારી લેવા દેવા નથી. લોકશાહીમાં રજૂઆત વિરોધનો અધિકાર છે. નિયમ વિરુદ્ધ કામ હોય તો ન થઈ શકે. અમારા કામ નથી થયા, તમારા નથી આવું. મારા બાપને ના પાડી દીધી ને તમે. હાલો જાઓ. અમારા કામ નથી થયા એટલે તમારે નહીં આવવાનું. અમે તમારી ઓફિસે નહીં આવે. પ્રેમથી તમને કહી બરાબર. અહીં રજૂઆત કરીને બોલવાનો બધાને અધિકાર છે. એટલે અમારે ગામની અંદર દુઃખ ઊભા થાય તમારે, તમે સાથે તમે આવો મિટિંગ કરો છો એટલે અમારા ગામને નુકસાન થતું થાય અને દુઃખ ઊભા થાય એટલે અમારા ગામની અંદર મિટિંગ નહીં કરો. બીજા કોઈને ઘરે તમે મિટિંગ કરો તો અમને કંઈ વાંધો નથી. અમારા કામ અમે નથી થયા. જે રીતે રાઘવજી પટેલ લોકો વચ્ચે ગયા હતા, પરંતુ લોકોના વિરોધનો શિકાર બન્યા હતા અને તમામ લોકોએ પણ ત્યાં હાજર રહીને એટલું જ કહ્યું હતું કે અમારા કામ નથી થયા, એટલા જ માટે તમારે અહીં આવવાની કોઈ જરૂર નથી. ખીજડીયામાં ચાલુ કાર્યક્રમ દરમિયાન આ પ્રકારનો વિરોધ થયો હતો. ગઈકાલે પણ સપડા ગામમાં કંઈક આ જ પ્રકારનો વિરોધ થયો હતો. સ્થાનિકોની જે રજૂઆતો છે તે રજૂઆતો પૂરી નથી થતી અને એટલા જ માટે આ પ્રકારના વિરોધ થઈ રહ્યા છે. જો કે રાઘવજી પટેલે ખાતરી આપી હતી કે તેમના કામ થશે. અને જે આ અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક ખીજડીયાના દ્રશ્યો છે અને એક બીજા દ્રશ્યો છે સપડાના, કે જ્યાં રાઘવજી પટેલનો વિરોધ થયો હતો, તેમનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એક બાજુ રાઘવજી પટેલ દ્વારા તેમને ખાતરી તો આપવામાં આવી છે, પરંતુ પ્રાથમિક જરૂરિયાતો માટે પણ આ તમામ લોકોએ વલખા મારવા પડે છે અને રજૂઆતો કરવી પડે છે. પરંતુ આટલી બધી રજૂઆતો છતાં પણ જ્યારે કોઈ પ્રકારની કામગીરી નથી થતી ત્યારે આજે સામાન્ય લોકો છે તેઓ રોષે ભરાય છે અને તેમના રોષનો શિકાર રાઘવજી પટેલ બન્યા છે, મંત્રી બન્યા છે. જો કે મંત્રી જ્યારે તે વિસ્તારમાં ગયા હતા ત્યારે તમામ લોકોએ હાજર રહીને ત્યાં એવું કહ્યું હતું કે તમારે આ વિસ્તારમાં આવવાની જરૂર નથી, કારણ કે તમારા દ્વારા અહીંયા અમારા માટે કોઈ કામગીરી નથી કરવામાં આવી. અને એટલા જ માટે જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલનો વિરોધ થયો હતો. ખીજડીયામાં ચાલુ કાર્યક્રમમાં જ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આજના અને ગઈકાલના આ દ્રશ્યો છે, સપડાના દ્રશ્યો છે, કે જ્યાં બે વ્યક્તિઓ આવીને એટલું જ કહ્યું હતું કે તમે અહીંયાથી જતા રહો, કારણ કે તમારા દ્વારા અમારા માટે કંઈ ખાસ કામગીરી કરવામાં નથી આવી, અમારા જે પ્રશ્નો છે તેનો કોઈ પણ પ્રકારનો ઉકેલ નથી આવ્યો અને એટલા જ માટે તમારે અહીંયા આવવાની પણ જરૂર નથી. તો બીજી બાજુ આજે પણ કંઈક આ જ પ્રકારનો વિરોધ ખીજડીયામાં થયો છે. ખીજડીયામાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ગયા હતા, જો કે ત્યાં પણ તમામ લોકો એકઠા થઈ ગયા હતા અને તમામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો.